ઓડ સમુદાય માટીના ઘરો બનાવવા માટે એમની એક કલા કૌશલ્ય એમનું. અને ધીરુભાઈ છે અત્યારે પ્રાંતિજનું કરોલ ગામ, બરાબર છે. મને તમારા આ પરંપરાગત આપણો બાપીકો ધંધો આ રહ્યો, તમે માટીના ઘર બનાવેલા છે, તમે મૂળ ક્યાંના ને મને થોડીક વાત કરો એની. મૂળ વતન અમારું રાજસ્થાન. હા, રાજસ્થાનમાંથી અમારા ગળિયા દુકાર પર્યો તાણા આ બાજુ ગુજરાતમાં આવ્યા. ગુજરાતમાં તે એકબીજાના અમારા ઓડ અહીંયા આગળ સહાયતા કામ કરતા હતા, બરાબર. એમને દેખે દેખે ગધાડા લાયા, અને ગધાડાથી પછી ભેંસ લાવી, પખાલ લાવી, પખાલ લાવીને પછી અમે શરૂઆત કરીએ આ માટીની. તે સવારમાં ઉઠીને ગધાડા લઈને જે માટી નાખી દઈએ, અને પછી 11-12 વાગ્યા એટલે સીધો એ પખાલ જોડીને અને પાણી ભરી લાવીએ. પાણી ભરાઈને એને ગારો બનાવીએ. ગારો બનાવીએ, અને ગારો બનાવીને પછી ખુંદીન બનાવતા, પગથી એકદમ આમ ચીકણી એકદમ રેશમ જેવો માલ થઈ જાય ગારો એ રે. અને પછી ફાધર ચણતા હોય, અમે ગારો આલીએ, આખો દિવસ કામ કરીએ. એટલે માટીનો જે પેલો બન્યો આખો લુંદો વાડીને, હા, એ લઈને તમે આપતા જ, એટલે કેમ કે ઈટો તો નહોતી ને. ના, ઈટો નહોતી, એટલે પેલો એ લુંદો બનાવેલો આખો એક ઉપર એક ઉપર એક કરતા જાવ, અને મે પાણી બાણી છાંટવાનું એવું બધું કરવાનું. એવું કશું નહીં, એવું કશું નહીં, એ તે પાણી નાખ્યું એ નાખ્યું બસ, એમાં કશું કરવાનું નહીં. એ સીધું ચોટીને ઉપર એક, એમાં ચાર વખત ખોપ મારવાનો પાવડાથી પછી. અચ્છા, એ ગારાન ચાર વખત ગધરવાનું. અચ્છા, એ પેલું કે અંદર જે કુંદતા હોય એની અંદર. હા, પાવડા જે કોતા જી અને ગધરતા જી. હા હા, એવી રીતે અમે આખો દિવસ કામ કરીએ. અમે લગભગ 6 વાગે કે 7 વાગે કે 8 વાગે છૂટીએ ને, તો અમે કેટલું 100 રૂપિયાનું કામ કરીએ. હા 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 હા, એવી અમારી પોઝિશન. અને એક ઘર ચણવા માટે તમને એ વખત કેટલા પૈસા? અમારે ગણો કે 300-350 રૂપિયા આલે એ વખતે. ને એ ચણતા કેટલો ટાઈમ લાગે? અમારે લગભગ 1.5 મહિનો થાય. આખું કુટુંબ પાછું કામે લાગ્યું હોય? આખું કુટુંબ 10 જણો અમે કામ લાગ્યું. અને રિપેરિંગ કરવાના કામો પણ આવતા હશે ને, કે નવા ખરો તૂટ્યા કોઈ ના ઘર હોય જે તમે ચણ્યા હોય, રિપેરિંગ કરવાનો ખરો ને, એ પણ આવે. અને એવું થાય કે આપડા ઓડ તમારા પેલા ગરાસ વેચેલા હોય એવું હતું કે તમે ગમે ત્યાં ફરી શકો? ના, ગમે તો ફરી શકે એવું કઈ નહીં. ગરાસ જેવું નહીં, ના, ગરાસ જેવું નહીં. અને ગામમાં જઈને તમે ગામના પાધરે પડાવ નાખો તમારો. હા, ગામના પાધરે પડાવ નાખીએ, અને પછી જઈને પૂછીએ કે કોઈને મકાન બકાન ચણાવવાનો છે, કોઈને મજૂરી કરાવવાની છે. એટલે આમાંથી કોઈને ચણાવવા હોય તો એ કહી શકે કે ભાઈ અમારા ચણાવવાનો છે, તો અમે એ જઈ આગળ તો નક્કી કરીએ. તાણા જો હું ભાવ હું તો કહો તો 200 રૂપિયા, કહો તો 250 રૂપિયા હાલ. એમાં 1.5 મહિનો અમે કામ કરીએ, 1.5 મહિના કેટલું અમારું સાહસ થાય બોલો. હા, એટલે પરિવારને કેવી રીતે અમારે ખબરાવું હું? બરાબર, પણ એ કરતા તમે. અત્યારે કરતા શું કરીએ, પણ અમે કરીએ છું બોલો. અમારા આથા પગવા એટલે શું કરીએ. પણ એ તમારી સૌથી સારી આવડત હતી, તમને ખબર છે. માટીના ઘર, આજના ઘરો સિમેન્ટ કોન્ક્રીટના જે ગમે એવા મસ્ત બનાવ્યા, પણ તો એ ગરમી એ ઘરો તમે બાંધતા એમાં ઠંડક રહેતી હતી, અને તમારી આવડત એમ. બરાબર, પછી ધીરે ધીરે એ તૂટતું ગયું, કામ તમે બંધ કર્યું ને? ના, રાગ કેમ કે આ ઈટો પડવા માંડી ને, એટલે કોઈને ના ગામમાં ઈટોનું કામ બધા મકાન બનાવવા માંડ્યા, એટલે અમારો પેલો ધંધો તે ભાગી પડ્યો અમારો. બરાબર, પછી શું કરીએ પછી? પછી કીધું આપડે અમે એ ધંધો છોડો ને, આપડે ઈટમ પહેરી જઈએ આપડે, તો ચાલો આપડા ઈટમ નો ધંધો ચાલુ કરીએ. તો માટી સાથે જોડાયેલા ઓડ એવું કહેવાય ને, તમે માટીના એટલે જે પણ છે પણ માટી સાથે જોડાયેલા રહ્યા તમે. હવે લગભગ બધા ઈટોના ભઠ્ઠામાં તમે મજૂરીએ જાઓ એમ, અને એમાં એક ઈટ પાડવાના કેટલા મળે તમને? એના 50 પૈસા ખાલી અમને મળે. 1000 ઈટ પાડીએ એટલે 500 રૂપિયા મન મળે. બરાબર. અને કેટલો મહિનો બહાર રહ્યો હજી તમે કામ કરવા? અમે જો ને આખા અહીંથી દિવાળીએ જઈએ એટલે અમે ખાતરીએ ઘેરાઈએ, તો આ કરો કામ પૂરું થઈ જાય એટલે કોઈ ટ્રેક્ટર ઉપડીએ, ઈટોનો ખરખણ કરાવીએ, એવું મજૂરી છે. ઘેરાઈને તો આપણે ખેતી હોય તો આપણે ખેતી કરી શકીએ, બરાબર. પણ આપણે ખેતી નહીં તો આપણે ઘરે આવીને ક્યાં કરવાનું? પછી તો આગળ મજૂરી કર્યા કરીએ કે આ ખાતરીએ ભરાત ભરે એટલે ઘેરાઈએ શાંતિથી. આમ તો ઓડ સમાજ અને વિચરતી જાતિના ઘણા પરિવારો કે કમર તો ગામમાં મેઢો નહીં અને સીમમાં સેઢો નહીં એમ, એટલે જ્યાં કામ મળ્યું ત્યાં ફરવાનું એના જેવું. પણ ઓડ સમુદાયની આ માટીના ઘરો બાંધવાની અદ્ભુત પરંપરા, હવે કોઈ બાંધતું હશે એવા ઘરો? આવડે કોઈ નહીં, હવે તમારા સંપર્કમાં હોય એવાય નહીં એમ. અને આ આપણી પરંપરા, એક સમુદાયની આખી પરંપરા, તમે જુઓ કે વિકાસ થાય, ટેકનોલોજી આવે, અને એમાં આપણી આ સરસ મજાની જે કલા છે એ વિસરાતી જાય. આમ માટીના ઘરોમાં બે બે માળના ઘર બાંધતા તમે, અને ટકી રહેતા હતા એકદમ કમ્પ્લીટ.
આ તમે જુઓ એમ, અને આપણે હજી એવું જ માન્યતા રાખીએ છીએ કે સિમેન્ટ કોન્ક્રીટનું જ મજબૂત ઘર બને. મેં ખંભાત તાલુકા હા ખાનપુર કનિંગ ગામ છું હા તો આગળ કામ કર્યું છું. આ ખંભાત ગામ અચ્છા એ તલાવ છે જબરજસ્ત કનિવાર કનિંગ ગામ તલાવ છે રે હા તો આગળ એ મકાન મેં બાંધેલો છે. એ મકાન અત્યારે હાલ ઉભો છે અચ્છા માટીની બાંધેલો હા માટીનો. અમારું ઘર પણ અમે 15-1 વર્ષ પહેલાં સિમેન્ટ કોન્ક્રીટથી કર્યું, મારું ગામ સંકલપુર એમાં. પણ બાકી પહેલાં જે રહેતા હતા એ માટીનું ઘર હતું, અને એક જૂનું ઘર છે ને એ પણ હજી પણ માટી અને ઓલાથી ચણેલું, એ તમે જે કીધું એ પ્રમાણેનું. તો આ સરસ મજાની એક વાત હતી, પહેલાંના લોકો કેવા ઘરોમાં રહેતા હતા. ના સિમેન્ટ કોન્ક્રીટની શોધ તો હવે થઈ, પણ એ નહોતું ત્યારે. આ સમુદાય વિચરતી તમામ જાતિઓએ સમાજને સેવા પૂરી પાડી છે, એ ક્યાં બીજા સ્વરૂપે. હું બહુ દ્રઢપણે એવું કહું છું કે આ સમાજ જો આપણા ગામમાં વખતો વખત ન આવે ને તો આપણું બધી વ્યવસ્થાઓ ઠપ થઈ જાય. આપણા રસોઈ ઘરમાં તવી ચીમટો નાની નાની વસ્તુઓ એ બધું જ આપણને પ્રોવાઈડ કરતા હતા. છરી ચપ્પુની વાત કરો કે અનાજ દળવા માટે વપરાતી ઘંટીની વાત કરો કે માટીમાંથી બનાવેલા ઘરોની વાત કરો, બધામાં આ સમુદાયનો બહુ જ મોટો રોલ હતો. આ વિચરતી જાતિઓ છે જેણે આપણી સંસ્કૃતિને આપણને ટકાયા છે અને આપણને સેવા પૂરી પાડી છે. એમ થેન્ક યુ ધીરુભાઈ. અમને થયું કે લોકોને કહીએ કે ઓળ સમુદાયની શું વાત હતી એમ.